नमस्कार विद्यार्थी मित्रों, अल्फा विद्या संकुल यूट्यूब चैनल में हूँ आप सबनु फरी एक वक्त हार्दिक स्वागत करूँ छू। आपणे चेप्टर नंबर 11 विषय चर्चा करी थी आने पहलाना बे लेक्चर में। आने पहलाना लेक्चर में लास्ट लेक्चर में आपणे बळना मुख्य बे प्रकारों संपर्क बळ अने बिन संपर्क बळ विषय विस्तार में माहिती मेळवी थी। हवे आजना लेक्चर में आपणे बळ द्वारा क्या क्या कार्यों थई शके, बळ पदार्थनी गतिनी अवस्था बदली सके अने आना पछीनो आपणा चेप्टरनो बीजो जे पोर्शन आपेलो छे दबाण, आपणा चेप्टरनुं नाम शुं छे? बळ अने दबाण। तो बळ विशे आजे आपणे माहिती पूर्ण करी अने पछी जे बीजो पोर्शन छे दबाण एना विशे माहिती मेळवानी शरूआत करीशुं। तो पहेला आपणे शरूआतमां जोईए के बळ छे એ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે। એટલે કે કોઈ ગતિમાન પદાર્થ હોય એના ઉપર તમે બળ લગાડો તો એની ગતિની અવસ્થા એટલે કે તેનું સ્થાન છે તે બદલી શકે છે, એટલે કે તેમાં ફેરફાર કરી શકે છે। હવે એમાં क्या क्या मुद्दा है ए आपणे जोईए के पदार्थनी दिशा अने पदार्थनी गतिमां फेरफार थाय तो ज पदार्थनी अवस्था बदले। जो आमां महत्वनी वात शुं कीधी के तमारे कोई पदार्थ होय एनी अवस्थामां फेर करावो होय, एनी अवस्था बदलावी होय तो एनी गतिमां फेरफार थाय अने दिशा ए बन्नेमां फेरफार थाय तो ज एनी अवस्था बदले। जो खाली गतिमा अने खाली दिशा में आ बने माथी कोई पण एक वस्तु में तमे फेरफार करो तो एनी अवस्था एटले के एनुं स्थान बदले नहीं, परंतु जो तमारे एनी अवस्था में फेरफार करावो होय तो एनी दिशा अने गति बने में तमारे फेरफार करवो पड़े। पछी बीजो मुद्दो आपेलो छे के जो पदार्थ के वस्तु पर कोई पण प्रकारनुं बळ न लगाड़वामां आवे के तेनी दिशा में कोई पण प्रकारनो फेरफार न थाय तो पदार्थ पोतानी अवस्था न बदली सके। आपणे आ जे बे मुद्दा कीधा दिशा अने गति, हवे आ बन्नेमांथी तमे कोई पण एनी बळ ज न लगाड़वामां आवे ए पदार्थ पर एटले एनी दिशामां कोई पण प्रकारनो फेरफार न थाय अने पोतानुं स्थान आगळ के पाछळ एटले के कोई पण प्रकारनी गति न करे तो तेनी अवस्था छे ते बदली सके नहीं, ते जे तेना मूळ स्थाने होय ते ज स्थाने स्थिर रहे। पछी आगळ कीधेलुं छे के कोई पण पदार्थ स्थिर होय तो पण तेनी एक अवस्था होय छे, के धारो के कोई पदार्थ स्थिर रहेलो होय तो पण तेने एक अवस्था कहेवामां आवे छे। एने कई अवस्था? के जेने जीरो झड़पवाळी एटले के शून्य झड़पवाळी अवस्था कहेवामां आवे छे। कोई पदार्थ पोताना मूळ स्थाने स्थिर रहेलो छे अने तेनी अवस्थामां कोई पण प्रकारनो फेरफार थतो नथी तो तेने शून्य झड़पवाळी अवस्था कहेवामां आवे छे। હવે બીજો મુદ્દો જોઈએ આપણે કે બળ દ્વારા ક્યાં ક્યાં કાર્યો થઈ શકે છે, કે બળની મદદથી આપણે ક્યાં ક્યાં કાર્યો કરી શકીએ છીએ એની ચર્ચા કરીએ। પહેલા આપેલું છે કે કોઈ પણ પદાર્થની અવસ્થામાં ફેરફાર કરી શકીએ, હમણાં આપણે જોયું અવસ્થામાં ફેરફાર ક્યારે કરી શકીએ તો કે એની કોઈ પણ પદાર્થ હોય એની દિશા અને ગતિ બંનેમાં જો તમે ફેરફાર કરો તો એની અવસ્થામાં તમે ફેરફાર કરી શકો। પછી કોઈ પણ પદાર્થ પર બળ લગાડી તેના આકારમાં ફેરફાર કરી શકો, એટલે કે કોઈ પણ પદાર્થ હોય એના ઉપર તમે બળ લગાડો તો તેના આકારમાં પણ તમે ફેરફાર કરી શકો। પછી પદાર્થની ગતિની દિશામાં ફેરફાર કરી શકીએ, ગતિની દિશામાં એટલે કેવી રીતે? કે કોઈ પદાર્થ છે કે કોઈ મારી પાસે દડો છે આ દિશામાં ગતિ કરે અને હું તેને આ બાજુથી આ દિશામાં બળ લગાડું તો એની ગતિની દિશા પહેલાં કરતાં કેવી થઈ ગઈ? થોડીક ત્રાસી દિશામાં થઈ ગઈ, તો એની ગતિની દિશામાં શું થયો? ફેર થયો એમ આપણે કહી શકીએ। પછી કોઈ પણ વસ્તુ કે પદાર્થને શૂન્ય ઝડપવાળી અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં લઈ જઈ શકીએ। આપણે હમણાં જોયું શૂન્ય ઝડપવાળી અવસ્થા કોને કહેવાય? તો કે કોઈ પદાર્થ છે એ તેના મૂળ સ્થાને જ રહેલો હોય તો તે અવસ્થાનું નામ આપણે કેના તરીકે ઓળખતા હતા? શૂન્ય ઝડપવાળી અવસ્થા। અને બળ દ્વારા કયું કાર્ય થઈ શકે? તો કે બળ દ્વારા કોઈ તમારી પાસે જે સ્થિર પદાર્થ હોય એટલે કે શૂન્ય ઝડપવાળી અવસ્થામાં હોય એની ઉપર તમે બળ લગાડો તો એ ગતિમાન અવસ્થામાં આવી શકે છે। પછી ખેંચવું, ધક્કો મારવો, ઉચકવું, ચૂંટવું વગેરે જેવી રોજબરોજની ક્રિયાઓ કરવા માટે આપણે બળની જરૂર પડે છે। આ બધી ક્રિયાઓ એવી છે કે જે આપણે પહેલા લેક્ચરમાં આ બધા વિશે માહિતી મેળવી લીધી, કે ખેંચવું કે કોઈ પદાર્થને તમારે તમારા હાથ વડે ખેંચવું હોય એને ધક્કો મારવો, ઉચકવું, પછી ચૂંટવું એટલે શું? આની પહેલાના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા હતા, ચૂંટવું એટલે કે કોઈ પણ તમે ગાર્ડનમાં બેઠા હોય અને ત્યાં સરસ મજાના રંગબેરંગી બધા કલરના ફૂલ હોય એમાંથી તમે એક ફૂલને પસંદ કરો અને એની પસંદગી કરો અને એને પછી લ્યો તો એને શું કહેવાય? એને ચૂંટવું કહેવાય। પછી છેલ્લો મુદ્દો આપેલો છે કે કોઈ પણ ગતિ કરતા પદાર્થ
ની દિશામાં તમે ફેરફાર કરી શકો, એટલે કે કોઈ પણ ચાલુ ગતિનો પદાર્થ હોય તો એમાં તમે એની દિશા હોય એની ઈ દિશા સિવાયની બીજી કોઈ પણ દિશામાં તમે એના ઉપર બળ લગાડો તો તેની ગતિની દિશામાં શું થાય, ફેરફાર થાય. તો અહીંયા સુધી હતું આપણા ચેપ્ટરનો પહેલો પોર્શન કે જેનું નામ હતું બળ. હવે આપણે આગળના પોર્શન તરફ આગળ વધીએ જેનું નામ છે દબાણ. આપણા ચેપ્ટરનું નામ હતું બળ અને દબાણ. તો હવે બળ વિશે સંપૂર્ણ માહિતી અહીંયા પૂર્ણ થાય છે. હવે દબાણ વિશે પહેલાં આપણે વિડીયો દ્વારા સમજૂતી મેળવીએ અને પછી એને વ્યાખ્યા અને સૂત્ર વિશે ડિટેલમાં જાણકારી મેળવીશું. હવે જોઈએ દબાણ. દબાણ કોને કહેવાય? હવે આ જે વંટોળ અને ચક્રવાત જે છે એ ઉત્પન્ન થાય છે એ કેના લીધે થાય? તો કે વાતાવરણમાં જે દબાણનો તફાવત ઉત્પન્ન થાય, એટલે કે દબાણ વધે અને દબાણ ઘટે, એને લીધે આ વંટોળ અને ચક્રવાત છે આપણે ઉત્પન્ન થાય છે. હવે આ હથોડી વડે આ ખીલીને તમે દિવાલમાં જ્યારે ઘૂસેડતા હોય ત્યારે તેનો આ મોટો ભાગ છે એને દિવાલ તરફ રાખો અને એનો જે અણીદાર ભાગ હોય એને બહારની તરફ, એટલે કે આવી રીતે રાખો અને આ બાજુથી તમે હથોડી મારો તો શું તે દિવાલમાં અંદર ઘૂસી શકે? તો તેનો જવાબ છે ના, તે ઘૂસી શકે નહીં. હવે આનું કારણ શું છે એ આપણે આમાં આગળ ચર્ચા કરવાની છે. પહેલાં આપણે આ સમજી લઈએ પછી એના કારણ વિશે ચર્ચા કરીએ. શું તમે સફળ થાવ છો? તો કે ના. હવે ઊંધી, આનાથી ઊંધી પહેલાં જેમ હતું એના કરતાં વિરુદ્ધ પરિસ્થિતિમાં, તો કે અણીદાર જે ભાગ છે એ દિવાલ તરફ અને જે મોટો ભાગ છે એને બહારની તરફ રાખીને તમે એના ઉપર હથોડી વડે ઘા મારો તો તે સ્ક્રૂ છે કે જે કોઈ ખીલી તમે રાખેલી હોય એ અંદર દિવાલની તરફ ઘૂસી જાય છે. આની પાછળનું કારણ શું? શું તમે આ વખતે તેને ઠોકી શકો? તો તેનો જવાબ આવે હા. હવે બુઠ્ઠી છરી અને ધારદાર છરી. બુઠ્ઠી છરી હોય તો એનાથી તમે કોઈ પણ વસ્તુને સુધારો તો એ સુધરી શકે નહીં. તમે કોઈ પણ વસ્તુને કાપો તો તે ધાર વગરની હોય તો તે સ્વાભાવિક વસ્તુ છે કે તેનાથી તે તમે કામ છે એ પૂરું કરી શકો નહીં. હવે શું તમને એવું લાગે છે કે ક્ષેત્રફળ પર બળ લગાડવામાં આવે છે તે ક્ષેત્રફળ આ કાર્યોને સહેલું બનાવવામાં એક અગત્યની ભૂમિકા ભજવે છે? હવે આ બંને પરિસ્થિતિઓમાં તમે જોઈ શકો કે આમાં છે ક્ષેત્રફળ નાનું આપેલું, મોટું આપેલું છે, અને આ જે બીજી પરિસ્થિતિ છે એમાં ક્ષેત્રફળ કેવું છે? નાનું. હવે જ્યારે મોટો પદાર્થ હોય કોઈ પણ મોટી વસ્તુવાળો અને એના ઉપર તમે બળ લગાડો તો એ છે અંદર સરળતાથી ઘૂસી શકતું નથી. પરંતુ જ્યારે ક્ષેત્રફળ ઘટી જાય અને ક્ષેત્રફળવાળો ભાગ નાનો થઈ જાય ત્યારે તેના ઉપર તમે આસાનીથી બળ લગાડી શકો છો, એટલે કે એના ઉપર તમે દબાણ લગાડી શકો છો. હવે દબાણની વ્યાખ્યા અહીંયા આપેલી છે કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવામાં આવે છે? દબાણ. આ એટલો ચોરસ આપણી પાસે કટકા રહેલા છે આખું ચોકઠું અને આ એકમ ક્ષેત્રફળ એટલે કે એટલું ક્ષેત્રફળ હું પસંદ કરી લઉં અને એના ઉપર હું જે દબાણ લગાડું એના ઉપર હું જે બળ લગાડું એ જે બળ લાગે એને શું કહેવામાં આવે છે? દબાણ કહેવામાં આવે છે. એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવામાં આવે છે? દબાણ કહે છે. એકમ ક્ષેત્રફળ એટલે કે એટલું. હવે એની એનું સૂત્ર આપેલું છે કે દબાણ એટલે શું થાય? તો કે દબાણ એટલે કે બળ, એટલે કે આપણે જે બળ લગાડીએ એ અને જે સપાટી એટલે કે જે ક્ષેત્રફળ એકમ આપણે જે પસંદ કરેલું હોય એ, એટલે કે આપણે એને એવું પણ લખી શકીએ કે P બરાબર F અપોન A. બરોબર. એ એટલે ક્ષેત્રફળ અને એફ એટલે શું થાય? બળ. અને દબાણ એટલે પી, એટલે કે પી બરાબર એફના છેદમાં એ. એનું આખું સૂત્ર આપણે એવી રીતે આપણે વાંચી શકીએ કે દબાણ બરાબર બળના છેદમાં જે સપાટી અથવા તો પૃષ્ઠ પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ. તમને અહીંયા એક આકૃતિમાં કુલી દર્શાવવામાં આવેલો છે કે જે તમે
રેલવે સ્ટેશન ઉપર કે બસ સ્ટેશન ઉપર જાઓ ત્યારે તે સામાન ઉચકતો હોય છે, તે તેના માથા ઉપર એવું ગોળ પાઘડી જેવું વીંટેલું હોય છે કે જેના ઉપર એ જેનાથી તેના ઉપર લાગતું એટલો બધો એ સામાન ઉચકે, તેમ છતાં પણ એના ઉપર એટલું બધું દબાણ લાગતું નથી. તેનું કારણ શું? તો કે તેનું કારણ હોય તેનું ક્ષેત્રફળ. એટલે કે એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જેમ જેમ ક્ષેત્રફળ વધારે હોય તેમ તેમ તેના ઉપર દબાણ કેવું લાગે? ઓછું લાગે. અને જેમ જેમ એનું ક્ષેત્રફળ ઓછું હોય એમ એની ઉપર દબાણ કેવું લાગે? વધુ દબાણ લાગે. આપણે આકૃતિ દ્વારા પહેલાં પણ સમજી ગયા કે ખીલીનો અણીદાર ભાગ હોય તો એ સરળતાથી અંદર ઘૂસી જાય અને જે મોટો ભાગ હોય અંદર સરળતાથી ઘૂસી શકે નહીં. હવે શું તમે બતાવી શકો કે ખંભા પર લટકાવવા જે બેગ હોય એની પટ્ટી હોય એ જાડી કેમ હોય છે? આપણે કે તમે તમારું સ્કૂલ બેગ હોય તો એની તમે પટ્ટીઓ જોયેલી હોય તો એ કેવી હોય? પ્રમાણમાં થોડીક જાડી રાખેલી હોય. એનું કારણ શું? એનું કારણ પણ એ જ કે જેમ જેમ પદાર્થનું ક્ષેત્રફળ વધુ હોય તેમ તેમ તેના પર લાગતું દબાણ કેવું હોય? ઓછું હોય. પરંતુ જો એનાથી વિરુદ્ધ પરિસ્થિતિ હોય કે એની પટ્ટીઓ નાની કરી દેવામાં આવે તો તમારા પર લાગતું દબાણનું પ્રમાણ શું થઈ જાય? દબાણનું મૂલ્ય વધી જાય. હવે આ જે હવે આગળ જોવાનું છે કે પ્રવાહીઓ અને વાયુઓ એ છે એક પદાર્થની સપાટી ઉપર કેવી રીતે બળ લગાડી શકે. હવે પ્રવાહીઓ તથા વાયુઓ દ્વારા લગાડવામાં આવતું દબાણ આ આપણે કોઈ વસ્તુઓ દ્વારા જોયું. હવે આગળ જોઈએ કે પ્રવાહી અને વાયુઓ છે એ કેવી રીતે દબાણ લગાડે છે. હવે પારદર્શક કાચની નળી અથવા એક પ્લાસ્ટિકનો પાઇપ તમને દેખાય છે એવી રીતે એને લેવાનું. હવે તેના છેડે એટલે કે એના જે બે ખુલ્લા છેડા હોય એમાંથી એક છેડે તમારે શું કરી દેવાનું? પાઇપના એક છેડા પર રબરની સીટને ખેંચીને બાંધી દેવાની આવી રીતે, અને તેને ઉલટી રાખી અને તેમાં ઉપરથી પાણી તમારે એની અંદર ભરવાનું. હવે આગળમાં આવશે કે જેમ જેમ તમે પાણીની સપાટી વધારતા જશો તેમ તેમ આ જે પદાર્થ જે રબરનો જે ટુકડો રહેલો છે એ પણ નીચેથી કેવો થતો જશે? એનો કદમાં શું થશે? વધારો થતો જશે. જેમ જેમ તમે વધારે પાણી ભરો જેમ જેમ આ સપાટી ઊંચી આવે એમ એમ આ સપાટીનો પણ કદમાં શું થાય? વધારો જોવા મળે. આ જો બધામાં તમને અલગ અલગ આકૃતિઓમાં દર્શાવેલું છે કે આમાં તમે આવી રીતે પાણી ભરો તો એની નીચેનો ભાગ છે એ કેવી રીતે હોય, પછી આમાં જેમ જેમ તમે સપાટી વધારો એમ ભાગ શું થાય? નીચેનો વધતો જાય. હવે આગળ પ્રવૃત્તિ દ્વારા જોઈએ કે પ્લાસ્ટિકની બોટલ લેવાની. અને બોટલના તળિયા પાસે થોડા સેમી લાંબી નળાકારની એક નળી બેસાડવાની છે આવી રીતે નીચેના ભાગે. આ કેવી રીતે બેસાડવાની એની પ્રક્રિયા આપેલી છે કે તેને ગરમ કરી અને અહીંયા આવી રીતે લગાડી દેવાની. પછી એ જે જોડાણ કે જે સાંધો કરેલો છે એમાંથી પાણી લીક ન થાય તેનું તમારે ધ્યાન રાખવાનું, અને એવું હોય તો એમ ત્યાં થોડું મીણ લગાડી દેવાનું. હવે કાચની નળીના મોઢાને એટલે કે જે અહીંયા નળી રાખેલી છે એને રબરના ટુકડા વડે શું કરવાનું? બંધ કરવાનું અને તેમાં પાણી ઉમેરો. તો જો તમે જેમ જેમ બોટલમાં પાણી ઉમેરો એમ એમ આ રબરના ટુકડામાં પણ પાણી શું થશે? વધતું જશે. એટલે કે તે રબરની સીટ શું થઈ જાય? ફૂલી જાય. તમે વધારે પાણી ઉમેરો તો પણ વધારે આ રબરની સીટ કેવી થતી જાય? વધારે વધારે ફૂલતી જાય. રબરની સીટને પાત્રના તળિયે નહીં પરંતુ બાજુમાં એટલે કે દિવાલમાં લગાડવામાં આવે છે. એના તળિયા ઉપર લગાડવામાં આવતું નથી પરંતુ તેની સાઈડમાં લગાડવામાં આવે છે. રબરની સીટનું ફૂલવું એ દર્શાવે છે કે પાણી પાત્રની દિવાલો પર પણ દબાણ લગાડે છે. એટલે કે માત્ર તળિયા પર જ નહીં પરંતુ તેની દિવાલો ઉપર પણ તે બળ લગાડે છે. હવે આગળ બીજી પ્રવૃત્તિ જોઈએ, પ્રવૃત્તિ 11.10. પ્લાસ્ટિકની એક ખાલી બોટલ અથવા એક નળાકાર પાત્ર લો. બોટલના તળિયા પાસે ચારેય દિશામાં છિદ્ર કરો અને તે
છિદ્રો છે એ સમાન અંતરે હોવા જોઈએ, ચારે ચાર છિદ્રો સમાન અંતરે હોવા જોઈએ, અને પછી તેમાં પાણી ભરો તો એ બોટલમાંથી ચારે ચાર છિદ્રોમાંથી જે પાણી પડે એ કેવું પડે, તો કે એ જે પાણી પડે એ ચારે ચાર દિશામાં સમાન અંતરે પડે છે. તેનું કારણ, તો કે તેનું કારણ એ કે આપણે એ છિદ્રો સમાન ઊંચાઈએ પાડેલા હોય છે. હવે પાણી પુરવઠો પૂરું પાડતી પાઇપ લીક જોનાર છિદ્રોમાંથી પાણીના ફુવારાઓ તમે જોયા હશે કે આવી રીતે ઘણી વખતે પાણી છે એ બહાર આવતું હોય, તો એના દ્વારા આપણે શું જોઈ શકીએ, એના દ્વારા એ સમજી શકીએ કે જો એ દિવાલો ઉપર પણ બળ લગાડતા હોય તેથી જ ત્યાંથી તે બહાર નીકળી શકે. તે જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલો ઉપર પણ બળ લગાડે છે. હવે તમે ફુગ્ગાને ફૂલાવો અને તેનું બહારનો જે ભાગ હોય એના મોંને ખોલી દો તો શું થાય, તો કે તેમાં જે હવા રહેલી હોય શું થઈ જાય બહાર, અને તમારી પાસે એક છિદ્રવાળો ફુગ્ગો હોય એમાં તમે હવા ભરી શકો, એમાં હવા ભરી શકો નહીં, એટલે કે તેને ફૂલાવી શકો નહીં. તેનું કારણ શું, તો કે તેમાં તમે જેમ જેમ હવા ભરો તેમ તે છિદ્ર મારફતે હવા શું થઈ જાય, બહારની તરફ નીકળી જાય. હવે સાયકલની ટ્યુબમાં પંચર પડે તો અંદરની હવાનું શું થાય, સ્વાભાવિક વસ્તુ છે કે તે બધી હવા ક્યાં નીકળી જાય, બહારની તરફ નીકળી જાય છે. હવે શું આ બધા અવલોકનો સૂચવે છે કે હવા કોઈ ફૂલાવેલા ફુગ્ગા કે સાયકલની ટ્યુબની અંદરની દિવાલો એટલે કે જે અંદરની સપાટીઓ હોય ચારે એના ઉપર પણ બળ લગાડે છે, તો કે હા, કારણ કે એ બધી વસ્તુઓ ઉપરથી આપણે કહી શકીએ કે જેવી રીતે ફુગ્ગામાં કોઈ પણ જગ્યાએ છિદ્ર હોય તો પણ તેની બધી હવા એની અંદર ટકી શકતી નથી, એ હવા ક્યાં નીકળી જાય, બધી છિદ્ર મારફતે બહાર. આ જ ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ પણ વાયુ છે એ કોઈ પણ જે તમે પાત્રમાં ભરેલા હોય એના બધી જ સપાટીઓ એટલે કે દિવાલો ઉપર પણ બળ લગાડે છે. હવે જોઈએ વાતાવરણનું દબાણ. આ હવાનું આવરણ છે પૃથ્વીની સપાટીની બહાર, અને આ આપણે કે જેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ પૃથ્વીની સપાટીથી 120 કિલોમીટર સુધીના અંતરે રહેલું છે. હવે આ હવા વડે લાગતા વાતાવરણને, આ જે વાતાવરણનું વાતાવરણ વડે જે બળ લાગે એને આપણે શું કહીએ છીએ, વાતાવરણના દબાણ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણે જોઈ ગયા કે એકમ ક્ષેત્રફળ દીઠ જે બળ લગાડવામાં આવે એને શું કહેવામાં આવે છે, દબાણ કહે છે. તો એવી જ રીતે કે આ જે પૃથ્વીનું કોઈ પણ એકમ ક્ષેત્રફળ લઈ લો અને એની ઉપર જે વાતાવરણની હવા દ્વારા જે દબાણ લગાડવામાં આવે એને શું કહેવામાં આવે છે, વાતાવરણનું દબાણ. અને આ જે નળાકારમાં હવાનું વજન હોય એ કેના જેટલું હોય, તો કે જે વાતાવરણમાં દબાણ રહેલું હોય એના જેટલું જ હોય છે. હવે એક ચૂસક લેવાનું તમારે સારી ગુણવત્તાવાળું, અને એને તમે એ એક નાના રબરના કપ જેવો દેખાતું હોય છે, અને એને એક લીસી સમતલ સપાટી ઉપર તમારે જોરથી દબાવીને આવી રીતે રાખવાનું. તો શું તે સપાટી સાથે ચોટી જાય છે, પછી તમે તેને નીચેથી ખેંચીને ઉખેડવાનો સામાન્ય રીતે પ્રયત્ન કરો તો તે ઉખડે નહીં, પરંતુ તેને તમારે વધારે બળથી ખેંચવું પડે. હવે ચૂસક ઉપર કેવું કેનું દબાણ લાગતું હોય કે વાતાવરણનું, તેથી તે સપાટી સાથે શું થઈ જાય, તો કે ચોટી જાય છે. હવે તમારે ચૂસકને ખેંચીને અલગ કરવું હોય તો એના ઉપર તમારે એટલું બળ લગાડવું જરૂરી છે કે જે તમે બળ લગાડતા હોય એ બળ વાતાવરણમાં જે દબાણ હોય એને શું કરી શકે, તો કે એને પાર કરી શકે. જો તમે એને ઉખેડવા માટે પ્રયત્ન કરો અને એનો જે તમે બળ લગાડતા હોય એ વાતાવરણના દબાણથી ઓછું હોય તો તમે તેને ને સપાટીથી અલગ કરી શકો નહીં. તેના માટે તમારે જે વાતાવરણમાં જેટલું દબાણ રહેલું છે એના કરતાં તમે તમારા હાથ વડે વધારે દબાણ લગાડવું પડે.
હવે આ બધી જે વિડીયો દ્વારા આપણે જોયું એ બધું શું જોયું તો કે એ હતું આપણે દબાણ અને વાતાવરણનું દબાણ અને પ્રવાહીઓ દ્વારા સપાટી ઉપર કઈ રીતે દબાણ લાગે છે એ હવે આપણે એ બધાની વ્યાખ્યા જોઈ લઈએ જેથી તમારે નોટ કરવી હોય તો તમે નોટ કરી શકો હવે આપણે આ જોઈ લીધું હતું આની આગળનો ટોપિક આપણો આવે છે દબાણ હવે બળ વિશે વાત કમ્પ્લીટ પૂરી થઈ ગઈ અને દબાણનું પણ આપણે એનિમેશન દ્વારા સમજૂતી મેળવી લીધી હવે આપણે જોઈએ દબાણ દબાણ કોને કહે છે સૌ પ્રથમ અહીંયા દબાણની વ્યાખ્યા આપેલી છે કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવામાં આવે છે દબાણ કહેવામાં આવે છે આપણે જોયું આકૃતિમાં કે કોઈ એક એકમ ક્ષેત્રફળનું તમારી પાસે ટુકડો રાખેલો હોય અને એના ઉપર તમે જે બળ લગાડો છો એને શું કહેવામાં આવે છે દબાણ કહેવામાં આવે છે દબાણનું સૂત્ર કેવી રીતે થાય તો કે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ એટલે કે P is equal to F upon A F એટલે બળ અને A એટલે શું થાય ક્ષેત્રફળ આવી રીતે તમે એને કહી શકો પછી આગળ આપેલું છે કે જેમ જેમ સપાટીનું ક્ષેત્રફળ ઓછું હોય તેમ તેમ દબાણ કેવું હોય વધારે આપણે ખીલીના ઉદાહરણ દ્વારા જોઈ ગયા કે ખીલીના જે ભાગનું ક્ષેત્રફળ નાનું હતું તેના ઉપર તમે સરળતાથી બળ લગાડી શકતા હતા અને જે એના મોટા ભાગનું ક્ષેત્રફળ હતું એના ઉપર તમે એટલું સરળતાથી બળ લગાડી શકતા ન હતા પછી આપણે જે તમે સ્કૂલ બેગની વાત કરી આપણે હમણાં એમાં પણ એવી જ રીતે કે તમે જે સ્કૂલ બેગ હોય એનો જે પટ્ટીઓ હોય એ પ્રમાણમાં કેવી રાખવામાં આવે છે જાડી રાખવામાં આવે છે જાડી રાખવાનું કારણ શું તો કે જાડી હોવાથી તેનું જે તેના ઉપર લાગતું દબાણ છે તેનાથી જે આપણા શરીર ઉપર દબાણ લાગે છે એવું કેવું એ કેવું થઈ જાય ઘટી જાય અને એના બદલે જો તે બેગમાં પાતળી પટ્ટીઓ આવવા માંડે તો તેનાથી આપણા શરીર ઉપર લાગતું દબાણ શું થઈ જાય વધી જાય અને આપણે હજી એક ઉદાહરણ જોયું હતું કે જે કુલી છે એ જે સામાન ઉંચકવા માટે પોતાના માથા ઉપર જે ગોળ ગોળ બાંધેલું હોય તેના લીધે તેનું ક્ષેત્રફળ વધી જાય અને તેના ઉપર લાગતું દબાણ કેવું થઈ જાય ઘટી જાય આગળ જોઈએ કે જેમ સપાટીનું ક્ષેત્રફળ વધારે તેમ દબાણ કેવું ઓછું જેમ ક્ષેત્રફળ ઓછું એમ દબાણ વધારે અને જેમ ક્ષેત્રફળ વધારે તેમ દબાણ ઓછું આ બંને એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયાઓ છે એટલે તમને યાદ રાખવામાં પણ સરળતા રહેશે પછી આગળ આપેલું છે કે રોજિંદા જીવનમાં તમે પણ આ ઘટનાઓના ઘણા બધા અનુભવ કરેલા હશે કે આપણા રોજિંદા જીવનમાં આપણા ઉપર દબાણ લાગતા હોય એવા કે તમે કોઈ વસ્તુ ઉપર દબાણ લગાડતા હોય એમાં તમે પણ ઘણા બધા ઉદાહરણો જોયેલા હશે પછી ખીલી દ્વારા ઠપકારવું તેમાં તેનો નાના ભાગનું ક્ષેત્રફળ ઓછું હોવાથી તે દિવાલમાં સરળતાથી ઘૂસી જાય અને તેના મોટા ભાગનું ક્ષેત્રફળ વધુ હોય એટલે કે તેનું ક્ષેત્રફળ નાના ભાગ કરતાં સ્વાભાવિક છે કેવું હોવાનું છે મોટું હોવાનું છે એટલે એ સરળતાથી અંદર જઈ શકતું નથી એટલે કે દિવાલમાં જ ઘૂસી શકતું નથી પછી ઉદાહરણ તરીકે જ્યારે તમે કોઈ બેગ જુઓ છો ત્યારે તેની પટ્ટી જાડી હોય છે એટલે કે સ્કૂલ બેગ એની પટ્ટી કેવી હોય જાડી તેનું કારણ શું કે એ જ છે કે પટ્ટી જાડી રાખવાથી તેનું ક્ષેત્રફળ વધી જશે અને અહીંયા આપણે જોયું કે ક્ષેત્રફળ વધી જાય તેમ એના ઉપર લાગતું દબાણ કેવું થઈ જાય ઘટી જાય એટલે કે આપણે બેગ ઉપાડવામાં એટલી બધી કંઈ મુશ્કેલીઓ પડે નહીં હવે આની આગળનો મુદ્દો જોઈએ વાતાવરણનું દબાણ વાતાવરણનું દબાણ શું છે અને તે આપણા ઉપર કેવી રીતે લાગે છે હવે આપણી આસપાસ આપણે આકૃતિ દ્વારા સમજી લીધું કે આપણી આસપાસ હવાનું શું રહેલું છે આવરણ રહેલું છે જેને આપણે કેના તરીકે ઓળખીએ છીએ વાતાવરણ તરીકે ઓળખીએ છીએ જે આપણી આસપાસ હવાનું આવરણ રહેલું છે તેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ પછી વાતાવરણની હવા પૃથ્વીની સપાટીથી ઘણા જ કિલોમીટરો સુધી ફેલાયેલી છે કે આમ ઉપરની તરફ ઘણા બધા કિલોમીટર સુધી વાતાવરણની હવા છે એ ફેલાયેલી છે હવે વાતાવરણમાં રહેલી આ હવા દ્વારા લગાડવામાં આવતા દબાણને શું કહેવામાં આવે છે વાતાવરણનું દબાણ આ તેની વ્યાખ્યા થઈ ગઈ કે વાતાવરણમાં રહેલી હવા દ્વારા જે આપણી જમીન ઉપર જે દબાણ લગાડવામાં આવે છે તેને કયું દબાણ કહે છે તેને વાતાવરણનું દબાણ કહે છે હવે સામાન્ય રીતે 15 સેન્ટીમીટર × 15 સેન્ટીમીટર ઊંચાઈના રહેલા સ્તંભમાં હવાનો વજન એટલે કે આપણી પાસે કોઈ સામાન્ય કાચનો કે સ્તંભ હોય તો એમાં હવાનો વજન કેટલો હોય 225 કિલોગ્રામ એટલે કે 2250 ન્યૂટન જેટલો એમાં હવાનો વજન રહેલું હોય છે હવે તમને આ જોઈને વિચાર આવતો હશે કે આટલા બધા વજન નીચે આપણે કેમ કચડાઈ જતા નથી હવાનો વજન આટલો બધો હોય 225 કિલોગ્રામ એટલે કે 2250 ન્યૂટન જેટલો
જેટલો એનો વજન હોય તો એની નીચે આવીને આપણે કેમ કચડાઈ જતા નથી? તો એનું કારણ છે કે તેનું કારણ એ છે કે દબાણની સામે આપણા શરીરમાંથી પણ એટલા જ મૂલ્યનું દબાણ ઉત્પન્ન થતું હોય છે. હવે કોઈ પણ વસ્તુ હોય, એક તમારી પાસે પ્લસ 7 હોય અને એક એટલું જ માઇનસ 7 હોય, તો એ બંને વસ્તુ શું થઈ જાય? નાબૂદ થઈ જાય. એટલે કે એ બંનેની શું થઈ જાય? બાદબાકી થઈ જાય. એવી જ રીતે આપણા આ જે હવાનો વજન 225 કિલોગ્રામ છે, તો આપણા શરીરમાંથી પણ એટલું જ દબાણ છે સામે ઉત્પન્ન થતું હોય છે કે જે વાતાવરણમાં રહેલું દબાણ હોય એને શું કરી દે છે? નાબૂદ કરી દે છે, જેની નીચે આવીને આપણે કચડાઈ જતા નથી. સમજાઈ ગયું એટલી વસ્તુ? હા, તો આજના લેક્ચરમાં આપણે શું જોયું? આજના લેક્ચરમાં આપણે બળને જે બાકી રહેલા મુદ્દા હતા એ અને દબાણનો જે પોર્શન છે એ આપણે પૂરો કર્યો. તો અહીંયા આપણું આ આજનું 11મું ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. મળશું નવા લેક્ચરમાં. હેવ અ નાઇસ ડે.